આગળ વધીએ. વધુ એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. સુરતમાં હાર્ટ એટેકનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. 36 વર્ષીય ગર્ભવતી મહિલાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે. રત્ના તિરમલે અચાનક બેભાન થઈ ગઈ હતી. સારવાર માટે મહિલાને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી ફરજ પર હાજર તબીબોએ મહિલાને મૃત જાહેર કરી છે. રત્ના તિરમલેને 4 મહિનાનો ગર્ભ હતો. મહિલાને કોઈ પણ જાતની શારીરિક બીમારી પણ નહોતી. અચાનક મહિલાનું મોત થતાં પરિવારમાં પણ શોક જોવા મળી રહ્યો છે. પ્રશાંત સંવાદદાતા અમારી સાથે ફોનલાઇન પર જોડાઈ ગયા છે. પ્રશાંત, વધુ એક મહિલાનું મૃત્યુ થયું છે, હાર્ટ એટેક શું જવાબદાર, શું કે સામે આવી રહ્યું છે કારણ? જી ચોક્કસ, ડિંડોલીની મહિલા છે જે સવારે ઉઠી હતી અને અચાનક તેને શ્વાસ લેવામાં તકલીફો પડી હતી અને બેભાન થઈને દડી પડતા તેને પરિવારજનો સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. પ્રાથમિક રીતે જે તબીબોએ પરિવારને જણાવ્યું છે કે મહિલાને હાર્ટ એટેક આવવાથી મોત નીપજ્યું છે. જે મહિલા છે એની 36 વર્ષની ઉંમર છે. રત્ના નામની જે મહિલા છે અને તેને 4 મહિનાનો ગર્ભ હતો અને અચાનક મહિલાનું જે રીતના હાર્ટ એટેકથી મોત નીપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. પરંતુ શહેરની અંદર દિન પ્રતિદિન નાની વયે જે આવી રીતના હાર્ટ એટેકના જે બનાવ છે સતત વધી રહ્યા છે. જી બિલકુલ, આભાર પૂરી માહિતી માટે. તો હાલ તો હાર્ટ એટેકના સતત વધતા બનાવો લોકોમાં પણ ચિંતા સર્જી રહ્યા છે. અને હવે વાત કરીશું બાબાના દિવ્ય દરબાર વિશે.